तो
કમ્પ્યુટર ને કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે સૂચનાઓ આપતા પહેલા તે સમસ્યાને સમજવી જરૂરી છે અને કમ્પ્યુટર પાસેથી આપણે જે કંઈ કામ મેળવીએ છીએ ઈ કામ કઈ રીતે મેળવવું ઈ પહેલા આપણે સમજવું જરૂરી છે। સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિવિધ સૂચનાઓના સમૂહથી પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે। એટલે કે આ જે સમસ્યા છે કઈ તો કે કમ્પ્યુટર પાસેથી આપણે કઈ રીતે કામ મેળવવું આ કામ મેળવવા માટે આપણે વિવિધ સૂચનાઓ તેને આપવી પડે છે। एल्गोरिदम एक कोई पण कार्य करवा माटेनी पद्धति छे। प्रोग्राम बनावा माटे एल्गोरिदम ए पायानी जरूरियात छे। હવે કોઈ પણ પ્રકારનો આપણે સોફ્ટવેર છે એ બનાવવું હોય તો સૌથી પહેલા આપણે સમજવું પડે કે કમ્પ્યુટર પાસેથી આપણે કામ કઈ રીતે લેશું અને કઈ રીતે આપણે એમાં બધા અલગ અલગ ફંક્શન આપીએ જેથી આપણને કમ્પ્યુટર આપણે જોઈતું હોય એવું આપણને કાર્ય કરીને આપે। તો એ બધું સમજવા માટે આપણે અલ્ગોરિધમની રચના કરીએ છીએ। હવે આ અલ્ગોરિધમ છે એ શું છે કોને કહેવાય તો એની વ્યાખ્યા આપેલી છે કે કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને અલ્ગોરિધમ કહેવામાં આવે છે। કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ તો એ પ્રોગ્રામ બનાવતા પહેલા આપણે સમજવું જરૂરી છે કે કઈ રીતે આપણે પ્રોગ્રામ બનાવશું। તો એ પ્રોગ્રામ બનાવવા માટે જે કંઈ એક પછી એક સ્ટેપ આપણે મૂકીએ છીએ એ બધા સ્ટેપના સમૂહને કહેવાય છે અલ્ગોરિધમ। ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે કે આપણે શાળાએ જવા માટે એક અલ્ગોરિધમ બનાવવો છે તો શાળાએ જવા માટે આપણે કઈ કઈ વસ્તુ કરશું તો સૌથી પહેલા સવારે આપણે ઉઠશું ત્યાર પછી તૈયાર થશું પછી નાસ્તો કરશું પછી આપણે સ્કૂલ બેગ તૈયાર કરશું પછી તો કે સ્કૂલ બસ રિક્ષામાં બેસશું અને સ્કૂલમાં પહોંચશું। તો આ બધા અલગ અલગ સ્ટેપ આપણે કરેલા છે આપણી દિનચર્યાની અંદર। તો એ બધા એક પ્રકારનો અલ્ગોરિધમ છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે આગળ કઈ કઈ વસ્તુ કરવાની છે। તો એ જ રીતે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ તો એ પ્રોગ્રામ કઈ રીતે કામ કરશે એ બધી વસ્તુ પહેલા સમજવી પડે છે અને એના માટે છે એ અલ્ગોરિધમ બનાવવામાં આવે છે। ત્યાર પછી જે અલ્ગોરિધમ બનાવ્યો છે તેના ઉપરથી આપણે એક ફ્લો ચાર્ટ બનાવીએ છીએ। ફ્લો ચાર્ટ એટલે કે આપણને રસ્તો દેખાડે કે આના પછી આ સ્ટેપ આવશે આના પછી આ સ્ટેપ આવશે એ બધી વસ્તુ છે એ આપણને ફ્લો ચાર્ટમાં જોવા મળે છે। અને આ જે સ્ટેપ છે એને આપણે અલગ અલગ સિમ્બોલ જે એને નક્કી કરેલા છે એમાં એક અલગ અલગ સ્ટેપ છે એમાં મૂકીએ એટલે આપણને ખ્યાલ આવે કે કયા સ્ટેપ પછી કયું સ્ટેપ આપણે કરવું પડે પ્રોગ્રામ બનાવવા। તો ફ્લો ચાર્ટનો પરિચય જોઈએ કે આપણે અગાઉ જાણી ગયા કે કમ્પ્યુટર જાતે કોઈ સમસ્યાનો ઉકેલ મેળવતું નથી કારણ કે એ નિર્જીવ યંત્ર છે તે માત્ર સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણને મદદ કરે છે। જેમ કે આપણે કંઈક કેલ્ક્યુલેશન કરવું છે તો એના માટે આપણને મદદ કરે છે। જેમ કે કોઈ આપણો પ્રોગ્રામ કે ફાઇલ છે એને સેવ કરવી છે તો એના માટે આપણને કોણ મદદ કરે છે કમ્પ્યુટર। એ આપણું કામ સરળ કરતું કરે છે પણ આપણું કામ નથી કરી શકતું પોતાની જાતે। કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રોગ્રામરો દ્વારા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે। આ પ્રોગ્રામ બનાવવા માટેનું પ્રથમ સ્ટેપ છે અલ્ગોરિધમ છે અને બીજું સ્ટેપ છે ફ્લો ચાર્ટ। ટૂંકમાં કહી શકાય કે આપણે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે કરવી પડતી ક્રમિક ક્રિયાઓની ચિત્રાત્મક રજૂઆત એટલે કે ફ્લો ચાર્ટ। એટલે કે આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ કમ્પ્યુટરની અંદર એ પ્રોગ્રામ બનાવવા માટે જે સ્ટેપ આપણે મૂકેલા છે એ સ્ટેપને આપણે હવે ચિત્રાત્મક રીતે રજૂ કરવાના છે। અલગ અલગ જે સિમ્બોલ એના નક્કી કરેલા છે એ સિમ્બોલમાં મૂકવાના છે। તો આ સિમ્બોલમાં જે આપણે મૂકીએ છીએ એને કહેવાય છે ફ્લો ચાર્ટ। તો એની અંદર જે આપણને અલગ અલગ નક્કી કરેલા સિમ્બોલ છે કયા કયા સિમ્બોલ છે એ આપણે જોઈએ કે ફ્લો ચાર્ટના પ્રતીકો છે એ કોણે દોરેલા છે તો કે આંશી ટર્મિનલ નામના સિમ્બોલ ટર્મિનલ સિમ્બોલમાં કયું સિમ્બોલ આપેલું છે તો
આવે છે તેનું નામ છે પેરેલલોગ્રામ। હવે આપણે જે અલ્ગોરિધમ બનાવ્યો છે એ એમાં આપણે અમુક ઇનપુટ લેવા પડે કે અમુક આઉટપુટ આપવા પડે તો એના માટે છે એ આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ। હવે ઇનપુટ હોય એટલે કે કોઈ પણ પ્રોગ્રામર જે આ પ્રોગ્રામનો યુઝ કરશે એ પ્રોગ્રામર કઈ પણ વસ્તુ છે એ કમ્પ્યુટરમાં દાખલ કરશે તો ત્યાં કયો ઉપયોગ કરવાનો ઇનપુટ સિમ્બોલ અને જે પ્રોગ્રામમાં દાખલ કરેલું છે એનું જે કઈ પરિણામ આવશે એ દર્શાવવું હોય તો આઉટપુટ સિમ્બોલ માટે પણ આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો સિમ્બોલ આવે છે પ્રોસેસ સિમ્બોલ। પ્રક્રિયામાં આવતી ગાણિતિક ક્રિયાઓ જેમ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર વગેરેનો નિર્દેશ કરી કરવા માટે તેનું નામ કરવા માટે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે અને તેનું નામ છે રેક્ટેન્ગલ। તો કે આ રેક્ટેન્ગલ શેપનો જે પ્રોગ્રામ સિમ્બોલ છે એનો યુઝ ક્યાં કરવામાં આવે તો કે જ્યાં પ્રોસેસ બતાવવાની હોય ત્યાં। પ્રોસેસ એટલે કેવી તો કે માનો કે બે વેલ્યુ બે અંકનો સરવાળો કરવો છે બાદબાકી કરવી છે આવી કોઈ પ્રોસેસ હોય પ્રક્રિયા હોય એ દર્શાવવા માટે આ ફ્લોચાર્ટની અંદર આ રેક્ટેંગલનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી આવે છે ડિસિઝન સિમ્બોલ। ડિસિઝન એટલે કે નિર્ણય પ્રતીક। હવે આ સિમ્બોલ છે એ પ્રક્રિયામાં લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયનો નિર્દેશ કરે છે। પ્રક્રિયામાં આવતા ક્રમિક પગલાઓને અનુસરવાનું છોડીને સીધા જ કોઈ નિશ્ચિત પગલા પર જવા માટે આ નિશ્ચિત નિર્ણય પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ડિસિઝન સિમ્બોલનો ઉપયોગ છે એ ક્યાં કરવામાં આવે તો કે જ્યારે આપણે એક પછી એક સ્ટેપ લેતા હોય એ સ્ટેપને આપણે સ્કીપ કરી અને જે કંઈ ફાઇનલ જે નિર્ણય છે એ લેવો હોય તો એના માટે એ દર્શાવવા માટે છે આપણે આ ડિસિઝન સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ અને આ ડિસિઝન સિમ્બોલમાં કયો શેપ વપરાય છે તો કે ડાયમંડ। ત્યાર પછી આવે છે કનેક્ટર સિમ્બોલ। કનેક્ટર એટલે કે જોડાણ। જ્યારે સમસ્યા જટિલ હોય અને તેના ઉકેલ માટે બનાવવામાં આવેલા ફ્લોચાર્ટ ખૂબ મોટા હોય ત્યારે ફ્લોચાર્ટના વિવિધ ભાગોને આ કનેક્ટર વડે જોડવામાં આવે છે। હવે જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ બનાવીએ છીએ એની અંદર એક સ્ટેપની અંદર સબ સ્ટેપ છે એ જાલા બધા મળે છે તો એ બધાને એકસાથે કનેક્ટ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે કનેક્ટર સિમ્બોલ। એની અંદર કયો સ્ટેપ વપરાય છે તો કે સર્વર અને છઠ્ઠો છે ફ્લો લાઇન। ફ્લો લાઇન એટલે કે પ્રવાહ રેખા। ફ્લો લાઇન છે એ પ્રક્રિયાની દિશાનો નિર્દેશ કરે છે એટલે કે ફ્લો લાઇનનું કામ શું છે તો કે આ જેટલા પણ આપણે સિમ્બોલમાં સ્ટેપ અલગ અલગ મૂકેલા છે એની પ્રક્રિયા છે કે ઉપરથી નીચે છે રાઈટ ટુ લેફ્ટ છે આ બધું દર્શાવવા માટે આપણે ફ્લો લાઇનનો ઉપયોગ વચ્ચે કરીએ છીએ જોડવા માટે। ત્યાર પછી ફ્લો ચાર્ટ બનાવવા માટેના કેટલાક નિયમો આપેલા છે। હવે ફ્લો ચાર્ટ બનાવવા માટે અમુક નિયમો છે જે મૂકેલા છે। પહેલો છે કે સમસ્યાનો વિચાર કરો શું ઇનપુટ આપવું પડશે શું આઉટપુટ આપવું પડશે અને તે મેળવવા માટે શું મર્યાદા નડશે તેનો વિચાર કરો। હવે આપણે જેવો ફ્લો અલ્ગોરિધમ બનાવીએ છીએ એમાં અલગ અલગ સ્ટેપ દર્શાવીએ છીએ। ફ્લો ચાર્ટની અંદર શું કીધું કે સૌથી પહેલા નક્કી કરવાનું કે જે ફ્લો જેના માટે આપણે આ ફ્લો ચાર્ટ બનાવીએ છીએ એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવાનો છે। ફોર એક્ઝામ્પલ આપણે બે સંખ્યાનો સરવાળો કરવો હોય ને એના માટેનો જે ફ્લો ચાર્ટ છે એ બનાવવો હોય તો ઈ ફ્લો ચાર્ટ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરશું। ઈ ફ્લો ચાર્ટ બનાવવા માટે પહેલા આપણે વિચારવાનું કે કેટલી સંખ્યા લેવાની છે કઈ કઈ લેવાની છે અને કઈ રીતે એને દર્શાવવાની છે। ત્યાર પછી ફ્લો ચાર્ટની ભાષા સમજી શકાય તેવી રાખવી। હવે જે ફ્લો ચાર્ટ આપણે બનાવી છીએ એની ભાષા એટલે કે ટૂંકમાં કંઈક જે કંઈ લખેલું છે ફ્લો ચાર્ટમાં એ આપણે વ્યવસ્થિત સમજી શકાય એવી રીતના દર્શાવવું। ત્યાર પછી ફ્લો ચાર્ટ ઉપરથી નીચે તરફ અને ડાબેથી જમણી તરફ દોરવું એટલે કે ફ્લો ચાર્ટ હંમેશા કઈ રીતના હોય ઉપરથી નીચેની તરફ અને ડાબેથી જમણીની તરફ। ત્યાર પછી ફ્લો લાઇન્સ એકબીજાને છેદે નહીં તેનું ધ્યાન રાખો એટલે કે જે પ્રવાહ રેખા આપણે દોરીએ છીએ એ એકબીજાની અંદર ઉપર નીચે થઈ જાય નહીં તેનું ધ્યાન રાખો। ત્યાર પછી ફ્લો ચાર્ટ મોટો બનાવવો હોય તો આપણે કનેક્ટરનો ઉપયોગ કરવો એટલે કે જો ફ્લો ચાર્ટ આપણો મોટો હોય તો આપણે કનેક્ટરનો ઉપયોગ કરવો જેથી અલગ અલગ જે સ્ટેપ છે એને જોડી શકાય। ત્યાર પછી ફ્લો ચાર્ટના ફાયદા। ફ્લો ચાર્ટ બનાવવાથી શું ફાયદા થશે તો કે ફ્લો ચાર્ટમાં સમસ્યાને ચિત્રાત્મક રીતે રજૂ કરવામાં આવતી હોવાથી સમસ્યાને સરળતાથી સમજી શકાય છે એટલે કે આમાં જે અલગ અલગ પહેલેથી નક્કી કરેલા સિમ્બોલ છે એ જ સિમ્બોલમાં આપણે આ બધી વસ્તુ મૂકીએ એના માટે આપણને ખ્યાલ આવે કે આના પછી કયું સ્ટેપ છે એ શેના માટેનું છે। ત્યાર પછી ફ્લોચાર્ટ પ્રોગ્રામરને દરેક પગલાને ચકાસવાની તેમજ સુધારવાની તક આપે છે એટલે કે આપણે એકવાર ફ્લોચાર્ટ દોરાઈ ગયો પછી આપણે હજી એને સુધારી શકીએ છીએ
અને એને વ્યવસ્થિત જોઈ પણ શકીએ છીએ। ત્યાર પછી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિવિધ પદ્ધતિઓની તુલના સરળતાથી કરી શકાય છે। એટલે કે જ્યારે આપણે ફ્લો ચાર્ટ બનાવીએ છીએ, ઈ ફ્લો ચાર્ટની અંદર જે કઈ સમસ્યા છે, જે પ્રોગ્રામ બનાવવો છે એનો ફ્લો ચાર્ટ બનાવ્યો છે, તો ઈ ફ્લો ચાર્ટ આપણે જોઈ અને વ્યવસ્થિત સમજી અને એની તુલના છે કોઈ બીજા વ્યક્તિએ ફ્લો ચાર્ટ એવો જ ઈ જ સમસ્યા માટેનો બનાવેલો ઈ પ્રોગ્રામ માટેનો, તો એની બંનેની આપણે કમ્પેરિઝન પણ કરી શકીએ છીએ, જેથી આપણને ખ્યાલ આવે કે કોઈ પ્રકારની એરર છે એમાં રહી જતી નથી। ત્યાર પછી ફ્લો ચાર્ટના ગેરફાયદા। મોટી અને જટિલ સમસ્યા માટે ફ્લો ચાર્ટ દોરવો કંટાળાજનક છે। જો કોઈ સમસ્યા અથવા તો પ્રોગ્રામ છે એ મોટો છે, તો એના માટે જે ફ્લો ચાર્ટ દોરવામાં આવે છે એ દોરવો એ કંટાળાજનક બને છે। ત્યાર પછી ફ્લો ચાર્ટમાં વિવિધ પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી જો ફ્લો ચાર્ટમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવે તો ફ્લો ચાર્ટ ફરીથી દોરવો પણ પડે છે। આમાં સિમ્બોલ છે એ બધા અલગ અલગ છે, જો કોઈ પણ ફેરફાર એવો મોટો થાય તો આખો ફ્લો ચાર્ટ છે એ વ્યવસ્થિત ફરીથી દોરવો પડે છે। ત્યાર પછી ફ્લો ચાર્ટ બનાવવા માટે દર્શાવવામાં આવતી માહિતીના કોઈ નિશ્ચિત ધારાધોરણ નથી। એક જ સમસ્યાના ઉકેલ માટે બે વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ ફ્લો ચાર્ટ જુદો જુદો હોઈ શકે છે। એટલે કે ફ્લો ચાર્ટ બનાવવા માટેના સિમ્બોલ ભલે નક્કી કરેલા છે, પણ એ ફ્લો ચાર્ટ કઈ રીતે બનાવવો એ કઈ નક્કી જ કરેલું નથી કે આ જ રીતના બની શકે। તો એક જ સમસ્યાના ઉકેલ માટે બે વ્યક્તિએ જો આ ફ્લો ચાર્ટ બનાવેલા હોય તો એ બંને હોઈ શકે કે અલગ અલગ રીતે બનાવેલા। ત્યાર પછી આપણને બે ઉદાહરણ આપેલા છે ફ્લો ચાર્ટના। પહેલો ફ્લો ચાર્ટ છે એ કઈ રીતે શેના માટે દોરેલો છે, તો કે બે સંખ્યાનો સરવાળો કરવો। તો સૌથી પહેલા તો શરૂઆત અને અંત માટે એક સિમ્બોલનો ઉપયોગ કરતા, જે સિમ્બોલ હતો ટર્મિનલ। તો આ ટર્મિનલ સિમ્બોલમાં છે એ શરૂઆત અને અંત બંને દર્શાવવામાં આવે છે। ત્યાર પછી ફ્લો લાઈન છે એ કઈ રીતે જાય છે, તો કે ઉપરથી નીચેની તરફ। ત્યાર પછી આપણને શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો કરવો છે, તો સૌથી પહેલા આપણી પાસે બે સંખ્યા હોવી જરૂરી છે। તો એ બે સંખ્યા છે એ આપણે કોઈ પણ પ્રોગ્રામ પાસેથી ઇનપુટ કરાવીએ છીએ, એટલા માટે અહીં લખ્યું છે ઇનપુટ એ અને બી। એ અને બી એ વેલ્યુ છે। ત્યાર પછી આ એ અને બી બંને સંખ્યા મળી જાય પછી શું કરવાનું છે, તો કે એનો સરવાળો। તો એટલા માટે એના પછીનું સ્ટેપ આપ્યું છે સરવાળા માટે। તો સરવાળા માટે આપણે પેલું પ્રોસેસ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ। પ્રોસેસ સિમ્બોલમાં છે એ રેક્ટેંગલ આવે, તો અહીંયા છે એ અને બી બંને સંખ્યાનો સરવાળો છે એ ત્રીજી વેલ્યુમાં આપણે સ્ટોર કરાવીએ છીએ આન્સર તરીકે, એટલા માટે સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી। અને પછી આપણે જે આઉટપુટ આપવાનું છે એ આઉટપુટ માટે પણ કયો સિમ્બોલ વપરાય છે, તો કે ઇનપુટ આઉટપુટ સિમ્બોલ। તો એમાં પ્રિન્ટ સી કરેલો છે, એટલે કે જે જવાબ આવે છે એ જવાબ પ્રિન્ટ થાય। તો આ રીતના છે એક નાનો એવો પ્રોજેક્ટ આમાં બનાવેલો છે। એ જ રીતના બીજું એક ઉદાહરણ છે કે આપેલ બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા માટે એક ફ્લોચાર્ટ બનાવીએ। તો આપેલી સંખ્યા કઈ હોય, તો પહેલા તો બે સંખ્યા કીધી છે, તો સૌથી પહેલા આપણે પહેલું સ્ટેપ શું આવે, તો કે કોઈ પણ યુઝર છે એ બે સંખ્યા નાખશે, ત્યાર પછી એ બંને સંખ્યાને આપણે સરખાવવાની, કે પહેલી અને બીજી બે સંખ્યા છે એ સરખી છે, અલગ અલગ છે, શું છે સરખાવ્યા પછી આપણે શું કરવાનું છે, કે એમાંથી કોઈ પણ મોટી સંખ્યા આપણે શોધીને આપવાની છે। તો એના માટે આપણે જો એ લેસ ધેન બી, તો બી ઇઝ અ ગ્રેટર ધેન, એટલે કે એ નાનો હોય તો બી મોટો ગણે, અને બીજું આપ્યું છે જો એ ગ્રેટર ધેન બી તો એ ઇઝ અ ગ્રેટર ધેન, એટલે કે એ છે એ મોટો હોય તો બી છે એ નાનો ગણે। તો આપણે અહીંયા વેલ્યુ કઈ જોઈ છે, તો કે મોટી, તો એટલા માટે એ અને બી ને બંને આવી રીતના લેસ ધેન ગ્રેટર ધેન અને ઇક્વલ્સ ટુ દ્વારા સરખાવવામાં આવે છે। છેલ્લે ઇક્વલ્સ ટુ એટલે કે બંને સંખ્યા છે એ સરખી છે એમ ગણે। તો સૌથી પહેલા ફ્લોચાર્ટ બનાવવા માટે શરૂઆત અને અંત માટે બે સિમ્બોલ, જે પહેલાથી નક્કી છે એ ટર્મિનલ સિમ્બોલ કયા, તો કે બિગનર અને એમ। ત્યાર પછી બે ઇનપુટ લેવાના છે, એટલા માટે વેલ્યુ બે લેવડાવવાની, કે ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબર, એ બેને સ્ટોર કેમાં કર્યા, એકને એ અને એકને એકું બી। ત્યાર પછી બેની સરખામણી કરી છે, સરખામણીની અંદર પહેલા જો એ લેસ ધેન બી અને એ ગ્રેટર ધેન બી અથવા તો એ ઇક્વલ્સ ટુ બી, બંનેને કમ્પેર કર્યા પછી ત્રણ પરિણામ મળે, કાં તો એ છે એ મોટો હોય, કાં બી મોટો હોય, અથવા તો એ બંને વેલ્યુ છે એ ઇક્વલ હોય। તો એ રીતે જે પ્રમાણે વેલ્યુ ના કરી છે એ પ્રમાણે આ ત્રણમાંથી કોઈ પણ એક રિઝલ્ટ આવે એ રિઝલ્ટને પ્રિન્ટ કરાવવાનું,
અને છેલ્લો આપણો ફ્લોચાર્ટ છે એ પૂરો થાય. તો આ રીતના અલગ અલગ બે ફ્લોચાર્ટ બનાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ની અંદર આપણે જોઈએ સૌથી પહેલું છે જે એક્સરસાઇઝ છે એમાં સૌથી પહેલો વિકલ્પ છે સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને ખાલી જગ્યા કહે છે. તો આનો જવાબ આપણે અહીં નીચે લખતા જશું. પહેલું સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને શું કહેવાય છે તો કે અલ્ગોરિધમ. તો જવાબ આવશે બી. ત્યાર પછી બીજો વિકલ્પ કમ્પ્યુટરને આપવામાં આવતી તર્કબદ્ધ સૂચનાઓનો સમૂહ એટલે ખાલી જગ્યા તો પ્રોગ્રામ. એટલા માટે જવાબ આવશે અહીંયા એ. એના પછી ત્રીજો વિકલ્પ કોઈ પણ પ્રોગ્રામ બનાવવા માટેનું પ્રથમ પગથિયું ખાલી જગ્યા છે. તો સૌથી પહેલું પગથિયું કયું છે? કોઈ પણ પ્રોગ્રામ બનાવવા માટેનું સૌથી પહેલું પગથિયું આવે છે અલ્ગોરિધમ. તો અહીંયા જવાબ આવશે અલ્ગોરિધમ. રચના જે અહીંયા પૂરું થાય છે.